આજથી પવિત્ર ચૈત્રી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. ચૈત્રી નવરાત્રિના 9 દિવસોમાં ભક્તો ભાવપૂર્વક નવદુર્ગાની પૂજા અર્ચના કરે તો માતાજી તેમને મનોવાંછિત ફળ આપે છે. નવરાત્રિના 9 દિવસ દરમિયાન નવદુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા અર્ચના થાય છે, ત્યારે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી મંદિર ખાતે પ્રતિપદા પર્વ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, કિરીટ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. હિન્દુ ધર્મના તમામ તહેવારોનું મહત્વ રહેલું છે, ત્યારે ચૈત્રનો આજે પહેલો દિવસ છે અને સાથે જ ગુડી પર્વ નિમિત્તે જે મહારાષ્ટ્રીય સમાજનું જે રીતે તેમનો નવું વર્ષ છે તે કહેવામાં આવે છે, ત્યારે તમામ જે મંદિરો જે છે તે પણ ત્યાં પણ ભક્તોની ભીડ જે છે તે પણ જોવા મળી રહી છે. ત્યારે તમામ જે લોકો જે છે તે પણ હાલ અત્યારે મંદિરમાં જોવા મળી રહ્યા છે અને જે સંસ્કાર ભારતી દ્વારા પણ જે રીતે અમદાવાદમાં પહેલી વખત તેમનું જે પર્ફોમન્સ જે છે તેમણે કર્યું હતું અને જે રીતે ભરતનાટ્યમ છે, કથક છે, તે રીતે અલગ અલગ જે રીતે નૃત્ય જે છે તે પણ તેમના દ્વારા દેખાડવામાં આવ્યું હતું અને સાથે જે રીતે અહીંયા અત્યારે તમામ ભક્તો જે છે તેમની પણ ભીડ જે છે તે પણ જોવા મળી રહી છે. આજે ગુડી પર્વ છે, શું કહેશો આજના નિમિત્તે, આજનું મહત્વ શું છે? આપણું હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે આજે આપણું નૂતન વર્ષ શરૂ થઈ રહ્યું છે. વર્ષ પ્રતિપદાનો ઉત્સવ આપણે ઉજવતા હોઈએ છીએ અને ચૈત્ર નવરાત્ર તો મારી આરાધનાનું પણ આ પર્વ છે, શક્તિ પ્રાપ્ત કરવાનું. એટલે આપણી પરંપરા અને સંસ્કૃતિમાં આ નવરાત્રનું અને ગુડી પડવ વર્ષ પ્રતિપદા એનું અનેરું મહત્વ છે. આ પર્વની અંદર આપણને એક નવી ઉર્જા પ્રાપ્ત થાય. કેટલા બધા આપણા એવા પ્રાંતો છે ત્યાં નવો પાક આવતો હોય છે, એને પણ એ પાકને લણવાનો અને એને સત્કારવાનો પણ આપણો આ પ્રસંગ હોય છે. તો એ રીતના વર્ષ પ્રતિપદા એ આખાએ હવે પછીના વર્ષ માટે આપણને ઉર્જા પ્રાપ્ત કરવાનું એક તહેવાર છે. 9 દિવસ સુધી આપણે અનુષ્ઠાન કરશું, માની આરાધના કરીશું, ઉર્જા પ્રાપ્ત કરીશું, નવા વિચારો પ્રાપ્ત કરીશું અને આપણી સંસ્કૃતિને અને આપણે આપણે આપણા રાષ્ટ્રને મજબૂત બનાવવા માટે આપણે એની સેવા માટે આપણા રાષ્ટ્રના ભાઈ બહેનો માટે આપણી જાતને વધારે સંકલ્પબદ્ધ કરીશું એ માટેનો આ ઉત્સવ છે. અને નૂતન વર્ષે સૌ ભારતવાસીઓને અમારા વતી, સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત વતી ખૂબ હાર્દિક શુભકામના. આવતું વર્ષ આપણે ભારતમાની સેવામાં અને આપણા રાષ્ટ્રને વધુ મજબૂત બનાવવામાં સૌ આપણું યોગદાન આપીએ એ જ અભ્યર્થના. નવા દિવસ નિમિત્તે તમામ લોકો જે છે તે પણ મંદિરે દર્શન કરવા માટે આવે છે. ભદ્રકાળી મંદિર ખાતે અત્યારે લોકોની પણ એક ભીડ જે છે તે પણ લોકોની ભીડ અત્યારે ભદ્રકાળી મંદિર પર ઉમટી છે, જે રીતે નવું પર્વ જે આજે નવું વર્ષ ચાલુ થઈ રહ્યું છે. આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે હિન્દુ ધર્મનું આ 9 વર્ષ પ્રતિપદા ચૈત્રી પડવો, ગુડી પડવો એ નિમિત્તે આજે અહીંયા સંસ્કાર ભારતી દ્વારા જે અદ્ભુત આયોજન થયું અને ઘણા વર્ષોથી આમ તો થઈ રહ્યું છે પણ કદાચ પ્રથમ વખત કર્ણાવતી નગરમાં આ આયોજન થયું છે અને શ્રી મહેન્દ્રભાઈ, સલીલભાઈ મહેતા અને એ બધાના ખૂબ જ મહેનત અને એના દ્વારા આ અદ્ભુત આયોજન થયું અને આજે સુંદર દિવસે ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે અમે લોકોએ અહીંયા પરફોર્મ કર્યું એ પણ અમે અમારી જાતને ખૂબ જ ધન્ય અનુભવીએ છીએ અને આ આટલા ભક્તોની ભીડ વચ્ચે આ કાર્યક્રમ બહુ જ સુંદર અને સફળ રહે જેનો યશ સલીલભાઈને અને મહેન્દ્રભાઈને. હિન્દુ ધર્મમાં તહેવારોનું એક અનેરું જ મહત્વ રહેલું છે, ત્યારે આજે ચૈત્ર નવરાત્રિનો પ્રથમ દિવસ જે છે અને લોકો જે છે તે પણ એક ઉત્સુકતા તેમાં પણ જોવા મળે. આજે સમગ્ર
समग्र देश में संस्कार भारती वती आ नव संवत्सर पूर्व प्रतिपदा नो आ उत्सव जो उजवाई रह्यो छे, सूर्यने सूर्यदेवता ने नवा वर्षना एना प्रथम किरण ने आवकारवानी जे आखी घटना छे ए समग्र देश में थई रही छे, गुजरात प्रांत में सोमनाथ दादाना सानिध्य में थई रही छे। सर्वे कला साधको नीरज भाई जेवा, हसमुख भाई जेवा आ बधा कलाकार साधको सूर्यदेवता ने आराधना करी आह्वान आपे छे, अर्घ्य आपे छे अने चैत्री नवरात्र निमित्ते आजे कर्णावती महानगरनी नगरदेवी भद्रकाली माता ने आजे आपणे पूजनीय गणी एमनी पूजा करी अने नवरात्रनो प्रारंभ पण करीए छीए। तो आ हिंदू संस्कृतिनुं नव वर्ष खूब सर्वे ने सफल रहे, सुखमय रहे एज अभ्यर्थना अने एज प्रार्थना। પ્રતિપદા પર્વ નિમિત્તે અમદાવાદના જે મહા ભદ્રકાળી માતાનું જે મંદિર છે ત્યાં વહેલી સવારથી જ લોકોની જે ભીડ છે તે પણ ઉમટી છે અને આજથી જે રીતે મહારાષ્ટ્રીયનું કહી શકાય કે નવું વર્ષ જે છે તે પણ શરૂ થઈ રહ્યું છે અને શાસ્ત્રો પ્રમાણે ભારત દેશમાં પણ આજનું જે હિન્દુ છે તે પણ નવું પર્વ જે છે તે પણ કહી શકાય, ત્યારે વહેલી સવારથી જ ભદ્રકાળી મંદિર ખાતે તમામ જે ભક્તો જે છે તે પણ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। કેમેરામેન નિલાવરજી સાથે ભૂમિકા વાલસુર અમદાવાદ। સમાચારમાં આગળ વાત કરીએ તો રાજ્યના જળાશયોમાં પણ ઉનાળાની અસર